હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. આજે આપણે બનાવશું પત્તાકોબીનું શાક, જે ખાસ શાક ખૂબ જ સરસ થાય છે. સાથે આપણે બટાકો નાખશું, બે નાના મીડિયમ સાઇઝના ટમેટા સુધારીને રાખેલા છે અને 100 ગ્રામ ડુંગળી છે. ફ્રેન્ડ્સ, આ કોબી બટાકાનું શાક ખૂબ જ સરસ લાગે છે, સાથે આપણે ડુંગળી ટ્વિસ્ટ નાખશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કોબી બટાકાનું શાક. ફ્રેન્ડ્સ, આ શાક આપણે કુકરમાં બનાવશું. સવારમાં તમારે ટિફિનની ઉતાવળ હોય અને સબ્જી શું બનાવી ખબર ના પડતી હોય તો ફ્રેન્ડ્સ, આ કોબી બટાકાનું શાક બનાવો, ફટાફટ થઈ જાય છે. કુકરમાં તો એકદમ ઝડપથી થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આમાં મેં 3 પાવડા તેલના મૂકેલા છે. હવે ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં થોડા રાઈ જીરું નાખશું. અને ફ્રેન્ડ્સ, હું લસણના ટુકડા નાખું છું. લસણના ટુકડાથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. પેસ્ટ કરતાં ટુકડા નાખવાથી આ સબ્જીનો સ્વાદ એકદમ બદલી જાય છે. અને આદુની પેસ્ટ નાખીશ. લીમડાના નાખશું. હવે આપણે જે કોબી છે તે સમારીને રાખેલી છે, કોબી નાખી દઈશું. બટાકુ અને કોબી મને મિક્સ કરી દઈશું. હવે આપણે મસાલા કરશું. ફ્રેન્ડ્સ, આ કોબીની સબ્જીમાં ચડિયાતો મસાલો હોય તો આ મસાલી નાખેલી છે 2 ચમચી. હળદર નાખીશ, ધાણા જીરું નાખીશ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. ખાંડ નાખીશ. એક વખત આપણે સબ્જીને હલાવી લેશું, મસાલા મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણે આ ડુંગળી સમારેલી છે. કુકરમાં આપણા શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે ફ્રેન્ડ્સ, આપણા ટમેટા સમારેલા છે, એ ટમેટા નાખી દઈશું. ફ્રેન્ડ્સ, આપણી આ સબ્જી ખૂબ જ કલરફુલ થઈ છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફ્રેન્ડ્સ, હવે આપણે આ સબ્જીમાં થોડુંક જ પાણી નાખવાનું છે, કારણ કે આપણા ટમેટામાં પાણી હોય છે અને કોબીમાં પણ પાણી હોય છે અને આ સબ્જી બહુ રસાવાળી નથી, સ્વાદ આવતો. તો હવે આપણે થોડુંક જ પાણી નાખી અને સબ્જીને 2 સીટી થાય ત્યાં સુધી ચડવા દેશું. આમાં 2 સીટી થઈ રેડી છે. જુઓ ફ્રેન્ડ્સ, એકદમ કલરફુલ શાક થાય છે. હવે આ શાકમાં આપણે શાક ચડી ગયા પછી જ ગરમ મસાલો એડ કરશું. ઉપરથી ગરમ મસાલો નાખવાથી શાકનો સ્વાદ એકદમ સરસ થઈ જાય છે. હવે આપણે આ સબ્જી સર્વ કરવા માટે એક બાઉલ. ફ્રેન્ડ્સ, આ સબ્જીમાં ધાણા ભાજી નાખી અને મેં સર્વ કરેલ છે. ફ્રેન્ડ્સ, આ 10 જ મિનિટમાં સબ્જી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો ટ્રાય કરો, તમારા ટિફિન બોક્સ માટે, તમારા બાળકો માટે. જો કોબી ના ખાતા હોય તો એને આ રીતના સબ્જી બનાવીને ખવડાવો. હેલ્થ માટે અને ટેસ્ટ માટે ખૂબ જ સારી છે.